ચેરમેન રહ્યા છે અને એમના કાર્યક્રમમાં એક વસ્તુ કહી છે કે એમના શ્રમિક કમિટીના ચેરમેનના કાર્યક્રમમાં આ મહાનગરના વિકાસમાં અનેક વિવિધ આયામો ઉભી રહ્યા છે. અહીંયા ઉપસ્થિત આપણા પ્રભાર રાકેશભાઈ કુલકર્ણી, આપણા આદ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેન અને જેઓ મહાનગરના મારે તો સીધા પાડું છું જેમાં રમેશભાઈ દેસાઈ અખ્તરભાઈ મંચ પર ઉપસ્થિત સૌ પક્ષના પદાધિકારીઓ, ચૂંટાયેલા કાઉન્સિલર ભાઈઓ અને બહેનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા અમરાઈવાલ વિધાનસભાના કર્મણ કાર્યક્રમ ભાઈઓ મિત્રો, આ વિધાનસભાને હું અભિનંદન આપું છું. આપ સૌ આ વિધાનસભાના મતદારોને હું અભિનંદન આપું છું. કારણ કે આ વિધાનસભાના મતદારોનો પાવર એવો છે કે એક વખતે આ વિધાનસભા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન થઈ રહ્યા છે અને બીજી વાર પણ દેશના વડાપ્રધાન થયા છે. તમે જે બટન દબાવી છે તાકાત મિત્રો, એના કરતાં પણ આગળ વધીને કહું તો તમે જે બટન દબાવી છે એના બે બે વાર હું સાંસદ 85,000 2014ની ચૂંટણીની મને ભીડ અપાય છે અને હું હંમેશા કહું છું કોઈ પણ જગ્યાએ કે મારી 7 વિધાનસભામાં વિધાનસભાને અત્યારે 4 પણ અપાય છે. એમની વિધાનસભા મને 1,00,000 અપાવી હતી. મને અગર વિધાનસભાએ મને 95,000ની ભીડ અપાવી હતી. અમરાઈવાડી વિધાનસભાએ મને 85,000 અને અસારવાડી વિધાનસભાએ મને 70,000. પહેલાં બે વિધાનસભાઓ અત્યારે 4,000 એકબીજા છે. હું તમને અભિનંદન આપું છું. તમે જે બટન દબાવ્યું હતું તમારું એના ખાતે બે વાર સાંસદ બન્યો છે, ત્રીજી વાર કરવા જઈ રહ્યો છે. ઓર વાત કહું છું આ વિધાનસભાના અમદાવાદ હસમુખ હસમુખભાઈને આપણે બટન દબાવ્યું ભારત હતા. અને મિત્રો આગામી